નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? વેરી ગુડ. હવે અહીંયા મેં કેટલાક ચિત્રો લગાવ્યા છે, તો આ શેનું ચિત્ર દેખાય છે તમને? શિયાળ. શું છે આ? શિયાળ. અને આ શું દેખાય છે? લટકતી દ્રાક્ષ. તો તમને બધાને ખબર પડી ગઈ હશે કે આજે આપણે કઈ વાર્તા કરીશું? ખાટી દ્રાક્ષ, જે શિયાળભાઈની વાર્તા છે. તો તમારે બધાએ આ વાર્તાને ધ્યાનથી સાંભળવાની છે, તમને ખૂબ જ મજા આવશે. તો એક જંગલ હતું, એ જંગલમાં શિયાળભાઈ રહેતા હતા. તો જંગલમાં કોણ રહે? જંગલી પ્રાણીઓ રહેતા હોય ને, તો તેમાં એક શિયાળભાઈ પણ રહેતા હતા. હવે શિયાળભાઈને બન્યું એવું કે એક દિવસ ભૂખ લાગી, પરંતુ ક્યાંય એમને ખાવાનું મળ્યું નહીં. તો શિયાળભાઈ શું કર્યું? બહાર ગયા, આ માટા માર્યા, તે માટા માર્યા, વાંકા ચૂંટા ગયા, આડા આવડા ગયા, પરંતુ ક્યાંય એમને ખોરાક દેખાયો નહીં. એટલે પછી શિયાળભાઈ તો ચાલવા લાગ્યા, ઉપર જોયું, નીચે જોયું, પછી તેમણે એક વાડી જોઈ. શું જોયું? વાડી. તો વાડીમાં શું હતું? દ્રાક્ષ. તો દ્રાક્ષના વેલા હતા, માંડવા હતા. દ્રાક્ષના માંડવા એટલે કે જે થાંભલા ઊભા કરી, આડા ઊભા, અને ત્યાં વેલાઓને ચડાવવામાં આવે, અને આવી રીતે ત્યાં દ્રાક્ષ આવે. તો તેમણે તો એક વાડી જોઈ, અને વાડીમાં તો એટલા બધા ફળો. વાડીમાં શું હોય? ફળો હોય, શાકભાજી હોય, બધું જ વાડીમાં હોય. તો એમને એક દ્રાક્ષની વાડી જોઈ, અને તેમને તો મોઢામાં લાળ પડવા લાગી. પછી તેમણે શું કર્યું? આજુબાજુ જોયું કે ક્યાંય કોઈ છે તો નહીં ને, તો વાડીનો માલિક આવે તો શિયાળભાઈને તો મારે. તો શિયાળભાઈ તો આમ જોયું, તેમ જોયું, છાનામાના અંદર દરવાજાથી ઘૂસી ગયા વાડીમાં, અને ત્યાં જઈ જોવા લાગ્યા. તો આટલી બધી દ્રાક્ષ હતી વેલા ઉપર, એમને તો આમ જોયું, તો આટલી લૂખા આખા દ્રાક્ષના મળી ગયા. તેમને તો મોઢામાં લાળ પડવા લાગી કે કેટલી સરસ મીઠી મીઠી દ્રાક્ષ છે. એમને તો ભૂખ લાગી હતી, એટલે લાલચ જાગી. એટલે તેમણે શું કર્યું? ઉપર જોયું અને વિચારવા લાગ્યા, ઓહો, દ્રાક્ષ તો ઘણી બધી છે, પરંતુ ઊંચે બહુ છે. પરંતુ ભૂખ લાગી હોય તો ખાવું તો પડે ને, એમ એમાં શું છે? લાભો હું મહેનત કરું અને કૂદકા મારીને ખાઈ લઉં. તો શિયાળભાઈ તો આવું વિચારી અને આમ કૂદકા મારવા લાગ્યા. એક કૂદકો માર્યો, બીજો કૂદકો માર્યો, ત્રીજો કૂદકો માર્યો, ચોથો કૂદકો માર્યો, અને પાંચમો કૂદકો મારવા ગયા, અને શિયાળભાઈ તો ધડામ કરતા નીચે પડ્યા, થાકી ગયા. એમને તો વાગી ગયું, તે તો રડવા લાગ્યા. ત્યાં એક પોપટભાઈ હતા, પોપટભાઈ બધું જોઈ રહ્યા હતા. તેમણે શિયાળભાઈને કહ્યું, કેમ શિયાળભાઈ, દ્રાક્ષ ન ખાધી? એટલે શિયાળભાઈ કહે, ના ના, એ તો ખાટી છે, કોણ ખાય? શિયાળભાઈએ શું કહ્યું પોપટભાઈને? કે ના ના, એ તો મેં લીધી તો હતી, પરંતુ ખાટી છે, એવી ખાટી દ્રાક્ષ કોણ ખાય? એટલે પોપટભાઈ કહે છે, જાઓ ને હવે, જૂઠા પહોંચ્યા નહીં, એટલે કહો છો દ્રાક્ષ ખાટી છે. તો આમ પોપટભાઈ કહેવા લાગ્યા, તો હવે તમે જ કહો કે આમાં સાચું કોણ બોલ્યું? પોપટભાઈ બોલ્યા કે શિયાળભાઈ બોલ્યા? તો પોપટભાઈ સાચું બોલ્યા ને, કેમકે અમને તો બધું જોયું હતું, પરંતુ શિયાળભાઈ પહોંચ્યા નહીં, એટલે શું કીધું? દ્રાક્ષ તો ખાટી છે, પરંતુ આવી મીઠી મીઠી દ્રાક્ષ કોઈ
બધાને વાર્તા સંભળાવવાની છે. તો હવે આપણે આ